गुड मॉर्निंग बाळको, श्री वल्लभ कन्या केळवणी मंडळ संचालित विमोहन बाल मंदिर HKG ग्रुप में आप सर्वेनु हार्दिक स्वागत छे। बाळको, आज आपणे कैपिटल एन अने स्मॉल एन आ बन्ने एन आजे शीखवाना छे। तो सौ पहेला ऊपर आप जे आजनी तारीख लखीशुं, तो आजनी तारीख छे 31 अने 12मो महीनो छे એટલે ડિસેમ્બર મહિનો, બરાબર 31 તારીખ છે એટલે મહિનાની છેલ્લી તારીખ છે, અને ડિસેમ્બર મહિનો એટલે વર્ષનો છેલ્લો મહિનો છે, બરાબર। આજે આપણે કેપિટલ એન અને સ્મોલ એન શીખવાનો છે। તો સૌ પહેલાં આપણે કેપિટલ એન જોઈશું, બરાબર। એકદમ ધ્યાનપૂર્વક વિડીયો જોવાનો છે અને પછી તમારે હોમવર્ક કરવાનું છે, બરાબર। ઘણા બાળકોએ એમમાં ખૂબ જ ભૂલ કરી હતી બાળકો, જ્યાં સ્ટેન્ડિંગ લાઇન હતી ત્યાં ક્રોસ લાઇન કરી હતી। એટલે ક્રોસ લાઇન એટલે ત્રાસી લાઇન થાય, અને સ્ટેન્ડિંગ લાઇન એટલે સીધી ઊભી લાઇન થાય, બરાબર। એ વાતનો ખાસ ખ્યાલ રાખવાનો છે। તો હવે આ એનમાં પણ એવું જ છે, એનનો વિડીયો બધા વાલીએ સરસ જોવાનો છે, આખો વિડીયો જોવાનો છે અને પછી એન કરાવવાનો છે। તો ચાલો, રેડ લાઇનથી પહેલી બ્લુ લાઇન અને બીજી બ્લુ લાઇન સુધી આપણે આ રીતે સ્ટેન્ડિંગ લાઇન એકદમ સીધી લાઇન, બરાબર। કેવી લાઇન કરીશું? એકદમ સીધી લાઇન કરવાની છે, આ લાઇન ત્રાસી કરવાની નથી। અને ત્યારબાદ જ્યાંથી આપણે સ્ટેન્ડિંગ લાઇન સ્ટાર્ટ કરી હતી ત્યાંથી આપણે ક્રોસ લાઇન કરીશું આ રીતે। બધા બાળકોએ અને વાલીએ એકદમ ધ્યાનથી વિડીયો જોવાનો છે અને બરાબર સાચો જ એન કરાવવાનો છે। આટલું થઈ ગયા પછી આપણે પાછો અહીંયાથી એકદમ સીધી લાઇન આ રીતે સ્ટેન્ડિંગ લાઇન કરવાની છે, બરાબર। આ બંને લાઇન સીધી આવશે, આ પહેલી ABCDનો એન, બરાબર। જો તમે આ રીતે ત્રાસી લાઇન કરી નાખશો ને બાળકો, તો આ તમારો એન ખોટો ગણાશે। એટલે એનમાં આ પહેલી અને છેલ્લી જે લાઇન છે એ સ્ટેન્ડિંગ લાઇન છે બાળકો, સીધી લાઇન છે। એટલે આવો જ એન કરવાનો છે, એક પણ લાઇન ત્રાસી કરવાની નથી। વચ્ચેની જે લાઇન છે એ જ ક્રોસ લાઇન આવે છે, એ વાતનો બરાબર ખ્યાલ રાખવાનો છે। ચાલો ફરીથી, રેડ લાઇન પહેલી બ્લુ અને બીજી બ્લુ લાઇનને એકદમ સ્ટેન્ડિંગ લાઇન કરવાની છે, ત્યારબાદ ક્રોસ લાઇન, અને પાછી છેલ્લી લાઇન છે એ આપણે સ્ટેન્ડિંગ લાઇન કરવાની છે આ રીતે। ચાલો નેક્સ્ટ, સ્ટેન્ડિંગ લાઇન, ક્રોસ લાઇન અને પાછી સ્ટેન્ડિંગ લાઇન, બરાબર। આ રીતે તમારે એન કરવાનો છે। ફરી એક વખત જોઈ લઈએ, જો બાળકો તમે ઉતાવળમાં આવી રીતે કરવા જાઓ ને, એટલે આ તમારો એન સીધો થતો નથી, એમમાં પણ તમે આવી જ ભૂલ કરી હતી। એટલે પહેલાં સ્ટેન્ડિંગ લાઇન કરવાની, પછી આપણે પેન્સિલ ઉપાડી લેવાની છે, અને પછી ક્રોસ લાઇન કરવાની આવી રીતે, અને ત્યાંથી પણ પેન્સિલ ઉપાડી લેવાની છે, અને ત્યારબાદ અહીંયા સ્ટેન્ડિંગ લાઇન કરવાની આ રીતે, તો જ તમારો એન આવી રીતે વ્યવસ્થિત થશે। તમે પેન્સિલ ઉપાડ્યા વગર સીધે સીધો આમ એન કરશો ને, એટલે એ તમારી સ્ટેન્ડિંગ લાઇનના બદલે ક્રોસ લાઇન થઈ જશે, ત્રાસી લાઇન થઈ જશે। એટલે આ બંને એન, જો આ લાઇન અને આ લાઇન, આ બંને લાઇન એકદમ સ્ટેન્ડિંગ લાઇન છે, એકદમ સીધી લાઇન છે, ક્રોસ લાઇન નથી, અને વચ્ચેની જે લાઇન છે એ જ ક્રોસ લાઇન છે આ રીતે। જો બાળકો આ વખતે તમારો એન સારો નહીં આવે ને, તો બધા બાળકોને બે વખત એન કરાવવામાં આવશે, હા। એટલે ધ્યાનથી તમારે એન કરવાનો છે આ રીતે, સ્ટેન્ડિંગ લાઇન, ક્રોસ લાઇન અને પાછી સ્ટેન્ડિંગ લાઇન। સાવ ઇઝી છે બાળકો, તમને સ્ટેન્ડિંગ લાઇન અને ક્રોસ લાઇન તો આવડે જ છે,
એટલે એકદમ ધ્યાનપૂર્વક અને સરસ રીતે એન કરવાનો છે. હવે સમજાઈ ગયું ને, આ પહેલી અને બીજી જે લાઇન છે એ સ્ટેન્ડિંગ લાઇન છે અને વચ્ચેની લાઇન છે એ ક્રોસ લાઇન છે, અને બંનેમાં સરખી જગ્યા રાખવાની છે. આ રીતે આપણે કેપિટલ એન કરવાનો છે. આ રીતે સરસ કેપિટલ એન કરી અને આનો ફોટો પાડી અને સેન્ડ કરવાનો છે. હવે બાજુના પેજ ઉપર આપણે સ્મોલ એન કરવાનો છે. સ્મોલ એન એટલે બીજી એબીસીડીનો એન. તો આ તો સાવ ઇઝી છે હો બાળકો, ચાલો આપણે જોઈએ. હવે આ એન છે એ વચ્ચેની બે બ્લુ લાઇન દેખાય છે એની વચ્ચે જ કરવાનો છે. પહેલી લાઇન છોડી દેવાની છે, ત્યારબાદ બ્લુ લાઇનથી બ્લુ લાઇન સુધી સ્ટેન્ડિંગ લાઇન કરવાની છે, અને નીચેની લાઇન પણ છોડી દેવાની છે. ખાલી વચ્ચેની લાઇનમાં જ તમારે એન કરવાનો છે. આ રીતે સ્ટેન્ડિંગ લાઇન કરી અને અહીંયાથી આ રીતે આપણે હા અહીંયાથી હાફ સર્કલ કરીશું ટર્ન વાળીને. આ રીતે છે ને, સાવ ઇઝી છે બાળકો આ એન. તો ફોર્મેશનનો ખાસ ખ્યાલ રાખીશું, ફોર્મેશનની બહાર ન નીકળે તે બધા બાળકોએ ધ્યાન રાખવાનું છે, બરાબર. સ્ટેન્ડિંગ લાઇન પછી એજ લાઇનને આપણે ઉપરથી આ રીતે ટર્ન વાળવાની છે. બધા ધ્યાનથી સરસ વિડીયો જોશો ને બાળકો તો તમને સરસ સમજાઈ જશે. આ રીતે આ છે બીજી એબીસીડીનો એન એટલે સ્મોલ એન. આપણે એમ કર્યો હતો ને એવી જ રીતે અહીંયા એક જ ટર્ન કરવાનો છે. આ રીતે પહેલાં સ્ટેન્ડિંગ લાઇન કરીશું, ત્યારબાદ એજ લાઇન પર આપણે ઉપર જશું અને અહીંયાથી આપણે ટર્ન વળી જશું આવી રીતે. ચાલો ફરી એકવાર જોઈ લઈએ. બે બ્લુ લાઇનને ટચ થાય એવી જ રીતે સ્ટેન્ડિંગ લાઇન કરવાની છે. ન બહાર નીકળવી જોઈએ ન અંદર રહેવી જોઈએ, એ રીતે સ્ટેન્ડિંગ લાઇન બનાવીશું. ત્યારબાદ એજ લાઇનથી આપણે આ રીતે નાનકડું આવું ટર્ન વાળીશું, બરાબર. ચાલો આવી રીતે આ છે બીજી એબીસીડીનો એન છે ને. આ એન તો સાવ ઇઝી છે, પણ પહેલી એબીસીડીના એનમાં તમારે કોઈને ભૂલ પડવી ન જોઈએ, બરાબર. એટલા માટે આ તમને આજે એક જ હોમવર્ક આપવામાં આવે છે. આ બંને પેજ સારા અક્ષરે એકદમ ફોર્મેશન મુજબ લખી અને ફોટો સેન્ડ કરવાનો છે. તો આ તમારું આજનું હોમવર્ક છે. ચાલો ગુડ બાય બાળકો.